Dear children, today we learn standard 8 English unit 2 LMBB Let's More Be Brighter activity 7. Study the graph and say whether the following sentences are true or false. અહીંયા જે ગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને પછી નીચે આપેલા જે સેન્ટેન્સ છે એને ટ્રુ એન્ડ ફોલ્સ કહેવાના છે. અહીંયા આપણે કેટલાક સિટીઝના નામ આપેલા છે, ન્યુયોર્ક, લંડન, ટોક્યો, મોસ્કો સિટી, મેક્સિકો સિટી, ટાઇઝિન, ટેન્ઝિન, કોલકાતા, કેરિયો અને દિલ્હી. તો અહીંયા આપેલા છે અને એમનું ટેમ્પરેચર આપ્યું છે. અહીંયા પોલ્યુશન રેડ પોઈન્ટથી આપેલું છે, પોલ્યુશન કેટલું છે, અને પોપ્યુલેશન એ બ્લુ બતાવે છે. પોપ્યુલેશન એટલે વસ્તી અને પોલ્યુશન એટલે પ્રદૂષણ. તો એની આપણે સરખામણી કરવાની છે. નીચે કેટલાક આધારિત ગ્રાફ આધારિત ટ્રુફોલ્સ આપેલા છે, તો તમે તમારી બુકમાં જોશો અને હવે આપણે એના ટ્રુફોલ્સ જોઈશું. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો કોલકાતા સૌથી વધારે પોલ્યુટેડ સિટી છે? ના, કોલકાતા કરતાં પણ વધુ પોલ્યુટેડ છે. કઈ છે? કોલકાતા કરતાં વધુ પોલ્યુટેડ તો દિલ્હી છે, પણ અહીંયા કોલકાતામાં આવશે ફોલ્સ, તો આવશે નહીં. નંબર ટુ, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોપ્યુલેટેડ સિટીઝ. એવું છે કે વધારે પોલ્યુટેડ છે અને ઓછી પોપ્યુલેશન છે, તો ફોલ્સ, ખોટી વાત છે, એવું તો છે નહીં. નંબર થ્રી, કોરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. બીજા નંબરમાં પોલ્યુશન કરતી એક સિટી છે, તો આવશે ટ્રુ. હા, એના દિલ્હી પછી એમનો નંબર આવે છે કોરિયોનો, તો ટ્રુ. નંબર ફોર, તાન્ઝિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તે ચાઇના કન્ટ્રીમાં આવેલી છે, તો હા, તે ચાઇનાની છે. એની કૌંસમાં લખેલું જ છે કે ચાઇના. નંબર ફાઇવ, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન ટોક્યો કરતાં વધારે પોલ્યુશન કરે છે, તો આવશે ફોલ્સ. નંબર સિક્સ, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી છે એ આખા વિશ્વની અંદર સૌથી વધારે પ્રદૂષણ કરતી સિટી છે, તો ટ્રુ. નંબર સેવન, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુટેડ બટ ધેન મોર પોપ્યુલેશન. ઓછું પ્રદૂષણ કરતી પરંતુ વધારે વસ્તી ધરાવતી સિટી છે મેક્સિકો, તો હા, ટ્રુ. નંબર એઇટ, કોરિયો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. કોરિયો દિલ્હી કરતાં ઓછું પરંતુ કોલકાતા કરતાં વધુ પ્રદૂષણ કરે છે, તો હા, આવશે ટ્રુ. બુકમાં પાછળના પેજમાં જોઈશું. એક્ટિવિટી 8, નો યોર ક્લાસ, રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. જ્યારે તમે ક્લાસમાં આવો છો ત્યારે તમારે ક્લાસની અંદરના વિદ્યાર્થીઓ કે જે તમારી સાથે અગાઉ ભણતા હોય અથવા તો પછી ભણતા હોય તો પણ તમને ખ્યાલ હોય તો તેમના નામ લખવાના છે અને રોલ નંબર, ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ, ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ સૌથી નીચા વિદ્યાર્થીનું નામ, ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ જેના અક્ષર સારા હોય તેવા વિદ્યાર્થીનું નામ, ધ વર્સ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, ગંદા, વોસ્ટ મીન્સ ગંદા એટલે ખરાબ અક્ષર આવતા હોય તેમનું નામ, ધ હેવીયર સ્ટુડન્ટ વજનમાં ભારે વિદ્યાર્થીનું નામ, ધ લાઇટર સ્ટુડન્ટ હલકા વિદ્યાર્થીનું નામ એટલે ઓછું વજન, ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ કે જે હંમેશા રેગ્યુલર હોય છે બધા કામમાં, ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ કે જે અનિયમિત હોય છે ગૃહ કાર્યમાં અને બધામાં, ધ બેસ્ટ સિંગર જે સારું ગાઈ શકતા હોય તેવાનું નામ, ધ પુઅરેસ્ટ સિંગર ખરાબ ગાતા હોય તેવાનું નામ, ધ ફાસ્ટેસ્ટ રનર જે ખૂબ જ ઝડપથી દોડતા હોય તેનું નામ, ધ સ્લોએસ્ટ રનર સૌથી ધીમું દોડતા હોય તેનું નામ અહીંયા લખવાના હતા. તે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. અહીંયા આ યુનિટની અંદર તમને સમજાઈ ગયું હશે. તમારે આગળની જે તાનસેન અકબર અને જે તાનસેનની ને બધાની સ્ટોરી છે ફરીથી વાંચવાની છે અને તેનું ગુજરાતીમાં અનુવાદ પણ કરવાનું રહેશે.